કોક તો હાવ હાવ. એક બેને એના પાડોશને કીધું કે રાકેશ કુમાર, કારણ કે બેન એના ઘરના હોય એમ માસી થતા હોય એટલે કુમાર કીધા, કુમાર તમને ખબર છે ને તમારા ભાઈ તો ઘરે નથી, તો આજે મારે પિક્ચર જવા જોવાની ઈચ્છા છે, તો તમે 3 કલાક ફ્રી છો? આ પાડોશના બેને આવું પૂછ્યું, એને કાંઈ મગજ દોડાવ્યા વગર ડાયરેક્ટ હા ફ્રી જ છું, તો એક કામ કરજો નહીં તો 3 કલાક મારા બાબાને સાચવજો નહીં. હું ગભદીને હા પાડી ગયો છો યાર. ઈ ભાઈના પત્ની રસોડામાં હતા, ઈ સાંભળતા હતા, હજી ઈ દાંત કાઢે લ્યો, તમારા ભાઈ કેટલા ફોડા ગભદીને હા પાડી દે, લે હાશે છોકરા ને. નહીં, ખોટો ન વિચાર કરો, કહેવાનું હું જે આવી વાત મારે અહીં કરવી પણ ન જોઈએ, પણ આ સતા વાત શું કામ કરું છું કે ઝીણી ઝીણી વાત તમારા યુટર્ન મરવીને તમારા જીવનના તમારા વિચારોનું ખોટું પરિવર્તન ન કરો. વિચારની હિંમત હોવી જોઈએ કે મારો ધ્યેય આ છે. સાહેબ, સ્વામી વિવેકાનંદ એક 42 વર્ષની ઉંમર જીવીને નીકળી જાય, 42 વર્ષનો ભારત વર્ષનો યુવાન, તમે કલ્પના તો કરો યાર. અને આજની તારીખે સાહેબ આપણે એને આપણા હૃદયમાં સ્થાન આપવું પડે, કેવું જીવ્યા છે. સાંભળો, ઘરમાં 1 ટકાનું અનાજ નહોતું, હા પૈસાથી જ બધું થાય ના માનતા તમે, એ ભણતા ને યાર. તારે કોક દી વાંચ્યો વિવેકાનંદ ને, ઘરે આવે ને તો ખબર પડી જાય કે કા મારી બા ખાય એક, કા હું ખાય એક, એટલા ભાત પીડ્યા હોય તમને ભૂખ જ ન લાગી હોય ને, અને ઉત્સાહમાં ત્યાં જવું હોય ને. વિવેકાનંદ એમ કહેતા, બા તમે જમી લેજો, હું ઘડીક મારા મિત્રને ત્યાં હું જમવા જ આવશું, આજ મારા મિત્રને ત્યાં જમવાનું. તો માને ટાઢકી હું થતી ખબર કે મારો દીકરો એના મિત્રને ઘેરે જાય તો ત્યાં સારું તો ખાશે, અહીંયા ખાલી ભાત પીડ્યા છે. અને થોડી વાર પૂરતા વિવેકાનંદ બહાર વ્યા જાય અને જાણે ત્યાં 32 ભાતના ભોજન જમીને આવ્યા હોય એમ મા પાસે વખાણ કરતો, મા બહુ મજા આવી, ત્યાં મેં આવું છે, માને ટાઢક થતી. પણ ઈ માને ખબર નહોતી પડવા દીધી કે વિવેકાનંદ મા માટે 1 ટક ભૂખ્યો રહ્યો છે ભલા હમણાં. અરે કહેવાય કે પરમ વેદનામાંથી પસાર થયેલી વ્યક્તિ જ પરમ તત્વ સુધી પહોંચી શકે, પરમ પીડામાંથી પસાર થયેલી વ્યક્તિ જ પરમાત્મા સુધી પહોંચાડી શકે. માટલાનું પાણી આજે જ હું પૂજ્ય ગિરિબાપુને દર્શને ગયો, હું ઉતારે બેઠો, આજે જ અત્યારે જ બોલ્યો હું, માટલું હતું ને આમ ઠંડુ પાણીનું, રમેશભાઈ બધા મેં હતા, ભગવાનજીભાઈ બધા, ભગવાનજીભાઈ પાસે બહુ સરસ વાત, કારણ કે એમ બજારમાં નીકળ્યો ને અમુક તો બોલે ને તો આપણે એમ થાય કે આપણે 2 જોડા માલ લઈ તો સારું. હું ગામની બજારમાં નીકળ્યું, મારો ગુનો છે યાર, હાલીને નીકળ્યું, 2 વડીલો બહુ, 2-4 વડીલો મળ્યા ને એ તો બહુ મજા આવી, મહાદેવ મહાદેવ કરીને ઊભા છે મારા બાપ. પણ એક ભાઈ બીજા મળ્યા, તમે શું ગામમાં આવ્યા? એટલે હું હું મારા બાપનો આવું કીધું, એક હોય ને ગામ હોય ને એક હતું હોય, એક એ ન હોય ને તો ગામની નજર લાગી જાય, બાકી ગામ રૂડું છે સાહેબ, નીકળી તો કેટલી ચોખાઈ ગામમાં, પણ એ કાળુટીનું ન કરીએ ને તો નજર લાગી જાય, એવું ગામ હોય ને એક હોય જ. પણ હું આમ જાય એ તો ઘણું બીજું, મારે નથી બોલવું, વહેલા હેર જાજો અને સલાહ દેવા મીડ્યા, જાણે એને ઘેરેલી કેમ પેમેન્ટ આવવાનું હોય. પણ ભગવાનજીભાઈ આમ પાછવાળું ફેર્યો ને ત્યાં, ભગવાનજીભાઈ તરત આમ હાથ કર્યો કે માયાભાઈ મોટું થવું હોય તો શંકર ઘોડે દળતી માથે રાખવી જોઈએ, પાણીના ટીપા પાડ્યા કરાય. આ ટ્રસ્ટનો પ્રમુખ આવું બોલે સાહેબ, કલ્પના તો કરો, એને તાળી આ વિચારો જે છે. એટલે અમુક અમુક કોક કોક એ ન હોય તો નભે નહીં પૃથ્વી પાવન રાહ બોલાય. વાત એ ચાલતી હતી કે એ બાપુને પગે લાગ્યા ત્યાં, એટલે માટલું ઠંડુ પાણી શું કામ આપે મને આજ, એમાં મને ખબર આજ ખબર પડી કે પરમ નિભાડામાં પાક્યું હોય ગરમી શું કહેવાય, એ જેને ખબર હોય ને એ જ બીજાને ઠંડક આપી દે. માટલું પાક્યું ને એ આગમાં પાક્યું છે, નિભાડામાં પાક્યું છે, એટલે એને ખબર છે આગ શું કહેવાય, ગરમી શું કહેવાય. એટલે એ કોકને છે જે બોલો લાગે ને ગરમી, તો તરત એટલે ઠંડુ થઈને સમાજને પાણી પાય. પહેલાં તપો હશે ને એ જ બીજાને કાંઈક
ઠંડા પાડી શકશે. બાકી જેને ભૂખની જ ખબર નથી તો મને વિશ્વાસ છે, એટલે જ આ પંખા ઉપર ફરે છે ને. આપણે બધાને વિશ્વાસ છે ને કે અહીંયા છૂટવાના નથી, નગર એની હેઠે આપણે બેસીએ ખરા, જો ભરોસો ન હોય તો. આપણે ગાડીમાં બેસીએ એટલે ખબર જ હોય ફલાણા ગામ આપણે પહોંચશું, ભરોસો હોય તો જ બેસીને. એ મરી જાવ તો કોઈ બેહે ખરા? ઘણા ઘણા તો હકીકત ઘણા હાલીને જાય પણ વાહનમાં નથી બેહતા, હજી હજી પડ્યા આવે. એ કે કારે ક્યાં ભટકાઈ જાય હું ખબર દે, એટલે હું તું રોડ ઉપર જાતો તને કાંઈ ન થાય, વાહ હેલી ખટારું સડી જાય ડો. અરે એક આવી ગાડીઓની વાત કરી, એક ભાઈ મને કહે, મને કે માય ભાઈ કેવી સરસ ગાડીઓ નીકળે, જગવાર ને બી એમ ને ડબલ્યુ મરની છીડી મર્સિડીઝ, પછી કેવી રેન્જ રોવર, બીજી રોલ્સ રોય. વાહ વાહ, મારા દીકરા નામ બધા આવે, આપણે તો નામ જ લેવાના ને બેટા. હે રોલ્સ રોય મને કે આવી કિંમતી ગાડીઓ માયા ભાઈ, દસ દસ એરબેગ, ગમે એ બાજુથી ગાડી અથડાણી હોય એટલે અંદર એક બેગ એરબેગ ખુલી જાય. મને કે આપણે કાંઈ ન થાય, મેં કે વેમ માનો રે ભાઈ, આપણી વખતે ખુલે એ નીડો, આપણી વખતે એ હાલે લે એમ જ થાય. અને આપણને વહેમ છે, એક મગજમાં ખાસ મારા યુવાન મિત્રો જાજા બેઠા એટલે કહું, ઘણી વાર આપણે વહેમ હોય ફલાણા ભાઈ આપણી વ્યવસ્થા કરી નહીં, એની જ વ્યવસ્થા કરે છે, તમારો ઉપયોગ થયો છે. એરબેગ હું આ કંપની વાળા આપણે હાટું મૂકી એમ કહો તમે, એની હાટું મૂકી અવડી મોંઘી કાર, ત્રણ ત્રણ કરોડનું પાંચ પાંચ કરોડનું ગાડીઓ, હવે એનો માલિક મરી ગયો તો હપ્તા કોની પહેલ લેવા? એટલે એને એરબેગ મૂક્યું કે હપ્તા દીધા કે મરી ન દાવો દો. આ બધી વ્યવસ્થા એ એ આપણે આપણે એમ થઈ જાય કે આપણે આપણા માટે કર્યું નહીં, બધાય પોતપોતાની વ્યવસ્થા કરે. આ ટેસ્ટ બનાવી એટલે અમને ક્યારેક હવા આવી જાય કે આપણા માટે કેટલો ટેસ્ટ બનાવ્યો. હા ભળવા હાટું હા માં હાટું, અહીંયા બેહી કે હેઠે બેઠા બેઠા ગવાય તો મદારી બેઠા હા એક દઉં થઈને આમ કરીને ન કરે નહીં. આ વ્યવસ્થા છે આપણી, એને બદલે એવું કંઈ નથી કે હું અહીં ઠૂઠનો દીકરો થઈ ગયો, તમારે જેવો જ. પણ એક એટલી વ્યવસ્થિત સાંભળી શકે એટલે મને સ્થાન મળ્યું. માયા ભાઈને પાવર ન કરાય, હવા ન લેવાય કે હું એકચ્યુઅલી આ બધા કરતા નહીં, ઊંસો નહીં, વ્યવસ્થા છે. ડ્રાઈવરને મોર બેહાડી તું માલિકથી મોર થઈ ગયો ડ્રાઈવર મારું. પણ મને એક ન સમજાતું, વિચાર એવો જ રાખવાનો કે આ બધા આપણે સરખા છીએ. વાત એ માટે કહું છું, કોઈ નાના મોટાનો ભેદભાવ છે જ નહીં, આ એક વ્યવસ્થા છે. વ્યવસ્થાને વ્યસન ન કરી નાખો. અત્યારે રાતે આપણે અહીં કીધું, અત્યારે કંઈ 11:30 પછીનો અહીંની નાસ્તો અને ઠેઠ 2 વાગ્યા સુધી એવું પ્રમુખે કીધું, એમાં તમને કંઈ સમજણ પડી? મારે નક્કી કરવાનું, મારે 2 વાગ્યા સુધી કરવાનું છે ભાઈ. એને તરત કીધું ને કે આપણે 11:30 નાસ્તો એ વ્યવસ્થા કરી છે. અત્યારે અત્યારે રાતે 12 વાગ્યા 1 વાગ્યે ચા પીવી તો અહીંયા મળે છે, આ વ્યવસ્થા છે. એને વ્યસન ન કરી નખાય, પછી આપણે વ્યસન કરી નાખીએ કે મારે તો રાતે 1:30 વાગે તો 1 વાગે ચા જોવે જ, 1 વાગે જાગીને એમ કે ઘરવાળીને ચા કરજે, દુખણા લઈને ડોહી વહી જાય કે તું ચા બે રહ્યો. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ જેટલી વસ્તુ છે એ તમામ વસ્તુ વ્યવસ્થા છે, એને આપણે વ્યસનમાં પરિવર્તન કરી નાખ્યું. આ ઘણા ને પીધા વગર નથી, એ વ્યવસ્થા છે સાહેબ. દારૂ છે એ વ્યવસ્થા છે, એનો અર્થ એ નથી કે હું પ્રચાર કરું છું. મેં મારી જિંદગીમાં ચાખ્યો નથી, મારે જરૂર નથી, એને એ વ્યવસ્થા મારે નથી જોતી. એ વ્યવસ્થા કારણ કે સમુદ્ર મંથનમાંથી નીકળેલી વસ્તુ છે આ. આ કઈ હા એમણે આમ કઈ કોઈ આથો પાડીને કઈ જોઈ વસ્તુ તો. હવે લક્ષ્મીનો હગો ભાઈ છે, વિષ્ણુનો હાળો છે, એટલે તો વાયડ્યો હોય જ ને. એના હાળાને ઘડીક કોઈક નાખે દેતા, વિષ્ણુનો હાળા. પણ ક્યારે કેટલું કેમ હું કામ કોની હારે કઈ જગ્યાએ અને કેટલું અને ક્યુ, આ મીટર હોય ને એને પીવાય.
કારણ કે આ તમામ વસ્તુ હું જે ખાલી જાહેરમાં બોલું કે આ તમામ વસ્તુ મહાદેવે કોઈ ભાંગ પીધી જ નથી, પણ હવે અમુક સાધુને ગાંજો પીવો છે, ભોળા નાથે પીતા એમ કેમ સડી જાય? આ વ્યવસ્થા કરીને વ્યસન કરી નાખ્યું. ખબર નહીં મહાદેવે ક્યારેક કીધું કે નથી, બહુ મને શિવપુરાણમાં બહુ, પણ મને ધારું છું ત્યાં સુધી મેં એવું ક્યાંય નથી વાંચ્યું મહાદેવ ભાંગ પીતા હોય કે ગાંજો પીતા હોય. શિવરાત્રી દી આપણે હાવ ડોલરિયા થઈ જાય, ભોળાનાથે ભાંગ વાવી નથી વાવી, પણ ત્યાં કૈલાસમાં તારું ડહુ કાંઈ નથી ઉગતું, અમે જોઈને આવ્યા ત્યાં. પણ એને એવું કરવું છે એટલે એ શિવ ઉપર ઢોળી દે. કાનજીભાઈ આવું છે બધું. કોઈ પણ માણસ તમે કોઈ પણ ઉપર ફલાણા ભાઈ આવું કરે એટલે આપણે કરો નહીં, રહેવા દે. એ ફલાણા ભાઈના બાપા જુદા છે, તારા બાપા જુદા છે, એક બેને ઘાસલેટ સાચું લ્યો. તો કોકે પછી એની બેન પણ એ કીધું કે આવું ન કરાય, તાકે સતી અગ્નિકુંડમાં પીડ્યા થયા, મેં અખતરો કરવો ન કરાય. અખતરો સતીના પતિ શિવ હતા ને આપણો પતિ જીવ છે. સતીનો પતિ કૈલાસમાં રહે ને આપણો કારખાનામાં રહે, ભડભડ બોલી ભડભડિયા બોલી જાય, બધા સાળા ન કરાય. એમાં ભોળાનાથ તો ભોળાનાથ છે સાહેબ, મહાદેવ જેવો કોઈ કેવો ભોળો મહાદેવ. 33 કોટી દેવનો જગત આગળ, ભલે કોઈ પણ ધર્મની મારા બાપુ ટીકા નથી કરતો, માફ કરજો, પણ અમુક અમુક ધર્મના પ્રવચનો સાંભળીએ ત્યારે એમ કહેતા કે અમારા ભગવાનથી કોઈ ભગવાન મોટો છે જ નહીં, તારો ભગવાન ભીંડો છે, અમારો ભગવાન મહાદેવ છે ને વડલો છે. ખોટા કોઈ આવી રીતે કરીને ધર્મની સાઈડ ન કપાય. હા તમે તમારા ભગવાનને માનો, અમને કોઈ વાંધો નથી, પણ એમ કહો કોઈ મોટો નહીં, ભોળાનાથથી કોઈ મોટો હોય? મોટો બાપુ આ જગત આખાનો. અરે મોટો બાપુ યાર, હા. અને કેવો ભાઈ ભોળો, આમ જો કોઈ પણ એના દરબારમાં આવે માંગ લે મેરે બચ્ચો, આ સિવાય બીજો ધંધો જ નહીં, જે આવ્યો નથી દીધું માંગ લે એટલે દઈ દીધું. રાક્ષસના પેટના જ્યાં એને ના ન પાડી, એ આણે શુંભ નિશુંભ મહિષાસુર મહિષાસુર ચંડ મુંડ આ જેટલા મહાન રાક્ષસો, રાવણ આનો શિષ્ય, મોટા બાપુનો શેલો એક જ હો, માથા ફેરે છોકરો સાહેબ એકલી દહ માથાળો. કેવા કેવા શુંભ નિશુંભ મહિષાસુર ચંડ મુંડ જાય એને મહાદેવ કે આપ્યું, હવે એને વરદાન આપી દે ભોળાનાથને, એટલે ઓલા શું કરે સીધા બ્રહ્માન વિષ્ણુ પાસે. કારણ કે ભોળાનાથનું વરદાન કોઈ મારી તો એકે નહીં, ઇન્દ્રને ઇન્દ્ર એ માર બહુ ખાતો, ઇન્દ્ર પીતો બહુ, એ આવડાને માર ખાય ખાય. આ તો શાસ્ત્રી પુરાવો છો, કઈ હું ગાંડા નથી કરતો, મારા ખિસ્સાની વાત નથી. ઘણી વાર આપણે શાસ્ત્રની વાત કરીએ ને કાંઈ કંઈક સારી નબળ ગમે કાંઈક વાત કરીએ ને એટલે અમુકને તરત બહુ ખોટું હસવા આવે કે માયાભાઈ મીડિયા ફેંકવા, ત્યારે મને દુઃખ એ થાય કે મારા સમાજના મારો આખો સનાતન ધર્મનો માણસ શાસ્ત્રથી કેટલો અજાણ્યો છે અને આપણે નારા બોલીએ હમ સબ હિન્દુ એક હે, ગુંદીને ગાંઠિયા ખાવામાં. પગે લાગીને કહું મારા બાપ, ઘરમાં ભલે પુસ્તકો વાંચો નહીં પણ રામાયણ મહાભારત ને ગીતા અને ભાગવત આ ચાર પુસ્તક તો તમારા ઘર, ભલે ચાર વેદ ના રાખી શકો પણ આ ચાર પુસ્તક તો તમારા મંદિરિયામાં હોવા જોવે, હોવા જોવે ને હોવા જોવે છે. ભલે રામાયણની સોંપાઈ ના હોય, શિવપુરાણ ભલે ને વાંચી ન શકો પણ એની ખાલી શ્લોકો પીડ્યા છે ને મહાદેવના, યાતે રુદ્રસિંહા તનુર ઘોરા પાપ કાશીની ત્યાસનમાં સંત મયાગિરી સંતાભિષાકસિંહ નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદ્ધાકાશ માકાશ વાસમ ભજેહમ. આવા શ્લોકો ખાલી પીડ્યા છે ને, તો જેમ એક ડામરની ગોળી પડી હોય અને બાટ ન આવે એમ આવા ગ્રંથો તમારા ઘરમાં પીડ્યા છે ને, એ ઘરમાં કોઈથી કળિયુગ પ્રવેશ ન કરે ભલામણ, એટલી તો એ ગ્રંથમાં તાકાત. એટલે એ આ બધું કરજો. ઇન્દ્રે માર બહુ આ જાતિક હતું, ઇન્દ્રે બહુ માર ખાધું. આ ભોળાનાથ વરદાન આપે એટલે ઓલા સીધા ઇન્દ્ર લોકો ઉપર સળાઈ કરે અને ઓલા પછી બે પેક મારીને બે વાયરે કરે યાર. આવું એને એને સુરાપાન કીધું, સોમપાન પણ બોલવા શાસ્ત્રમાં લખવામાં આવ્યું કે ઇન્દ્ર પછી સોમપાન કરી જાય. દેવોનો રાજા ઇન્દ્ર અને દેવોનો જે રાજા બને ને એ જ ઇન્દ્ર, સમજાય? એ પછી બદલ્યા કરે પણ એ જે રાજા બને ને ઇન્દ્ર કહેવાય. આપણે કેમ પેલા આણંદીબેન મુખ્યમંત્રી હતા, અત્યારે રૂપાણી સાહેબ છે સાહેબ, કાલ પછી ઈજા થાય પણ એને મુખ્યમંત્રી કહેવાય જે અહીંયા બેહે. એમ દેવોનો જે રાજા બને એનું નામ ઇન્દ્ર. ઇન્દ્રનું કહું કયું એ તીએ કયો ઇન્દ્ર હતો એ મને ખબર નથી. પછી એ ઇન્દ્ર આવો હતો લખણકોટ, એમાં બધા ઇન્દ્ર નથી આવતા. હું જે વાત કરું એ વખતે ઇન્દ્ર આવો હતો છે લખણકોટ. હા હવે તમે એનો એનો બીજો પુરાવો આપો. અહલ્યાને પથ્થર થવું પડ્યું, હે
અહલ્યા અતિ રૂપાળા, બ્રહ્માજીના માનસ પુત્ર, મહાન ઋષિ ગૌતમ, એને એને હાચવા આપ્યા કે આનું તમે ધ્યાન રાખો, અતિ રૂપાળા છે, આના લગ્ન મારે કોની સાથે કરવા. ઇન્દ્રએ બે ત્રણ વાર જોયેલા, ઇન્દ્રને ગમી ગયેલા, પણ બ્રહ્માજી સિવાય માગું ફિટ થાય એમ નહોતું. અને અહીંયા ઋષિ હોવા છતાં ગૌતમને એટલી સેવા કરી અહલ્યાએ, અને અહલ્યાને એમ થયું કે આવા ઋષિ મારા જીવનમાં ક્યાંથી, અને છેવટે એની સાથે લગ્ન થયા. પણ ઇન્દ્રને એ મગજમાં રહી ગયું. અને સાહેબ, બીજા દેવતાઓએ સપોર્ટ કરે આવા ધંધામાં, આ હકીકત પગે લાગે ને કહું સાહેબ. અને ઇન્દ્ર ગૌતમનું સ્વરૂપ લઈને આશ્રમમાં દાખલ થાય, અને પછી મૂળ ગૌતમ આવી જાય અને શ્રાપિત થવું પડે. આ ઇન્દ્રના ધંધાવા, એને ઠેકાણે કોઈ કરતો હોય તો મારો મહાદેવ કરતો હોય ભલામણ, એટલે કહું છું દેવોનો દેવ મહાદેવ. તો આવા રાક્ષસો જાય એને વરદાન આપી દે, અને પાછા જો સમાધિમાં બે જાય. 88,000 વર્ષ સુધી સમાધિ હાલે, 88,000. એક ભાઈ મને કહે તો 88,000 વર્ષના સમાધિમાં ભગવાન બેઠા તો પછી ગણપતિની કવડા થઈ ગયા છે. મેં કીધું ભોળાનાથ સમાધિમાં બેસી જાય એટલે સમય ઝીરો થઈ જતો, આ જે 15 વર્ષના હોય ને તો 88,000 વર્ષ સુધી 15 વર્ષના જ રહેતા, સમય અટકી જતો. સમાધિ કોને કહેવાય? માણા તરફ ભૂલ્યું કાઢે કે 88,000 ભોળાના તો માન છોકરા કર્યું, હું બરફમાં આટા મેરે હું શું કર્યું લે. કેમ હવે એનો દાખલો દઉં તમને, એટલે ક્યાં ફગ્યા ભોળાનાથ ની વાર્તા કરું? ઘડીક બેસી જાઓ, ઘડીક બેસી જાઓ, તમે તારે બેસી જાઓ ઘડીક. મારો બાપ ટનાટન વાર્તા છે, આ વાર્તા નથી, કથા છે હકીકતની. હા, શિવપુરાણમાં બેઠા એટલે અહીં વાતે થઈ છે. બાપુ તો બહુ મજા કરાવે આનંદ, અને આવા જ્ઞાની મહાપુરુષ પાસે એના મુખેલી તમે સાંભળો છો એટલે આ મંડપમાં આ વાર્તા એટલે યાદ આવે. ભોળાનાથે ભાઈ 88,000 વર્ષની સમાધિ ખોલી, અને મા પાર્વતી એકચ્યુઅલી ક્યારેક તો ડખો થાય જ ને, કોઈ મોટો બાકી ન હોય કે એના ઘરમાં મોટો ડખો ન હોય. તારે મોટો ડખો લેવો, આ મોટા એટલે આ બીજું બીજી વાર પ્રભુ પૈણ્યા મોટા બાપુ. 88,000 વર્ષ સુધી સમાધિમાં બેઠેલા, અને આમ પાર્વતી બાજુમાં બેઠેલા, અને આમ આંખ જા મહાદેવ ધીમે ધીમે ખોલી. તા પાર્વતી કે મારે આમ જોતા નહીં, 88,000 વર્ષથી એક તરફ તપ કરો, અહીંયા છોકરા કેમ રહે કે મારું મન ધાડે, અને અહીંયા ભાઈ ભાઈના મહેમાન આવે પાછા કેટલાક ને મારે હાસવા, અને છોકરા હાવ રેઢા બરફમાં રખડે ડોહા, એકાદું મકાન કરો કાંઈ તો એમાં કાર્તિક કરીને શરદી થાય તો વાંધો નહીં, આ ગણપતિને શરદી થાય તો હોઈન્ટ મળે કોઈ રીતે હેડાય નીકળે લે. હમણાં મહાદેવ ને થયું કે આજ કઈક લખો થવાનો છે, લઈને મેં ખબર પડી કે મહાદેવની સમાધિ ખોલી તો અહીંયા તો મોટા મોટા દેવતાઓ મોટા માણસો આવતા હોય, અને અહીંયા કોઈ હવે તમે સાંભળી જો, તમે કલેક્ટરના ઘેરે જાઓ અને સાહેબ તો પેલી ધોતે જ કેવું લાગે, ધોવે જ નહીં પણ કેવું લાગે, મોટા માણસ એનું લેવલ તો જોવે ને. એટલે ભોળાનાથ ને થયું કે હું દેવોમાં મોટો, અને લઈન કોક એવો વીઆઈપી મહેમાન આવી ગયો અને અમારા ઘરમાં આ આ બધું સાંભળી ગયા તો થાય હું, એટલે તરત એને કાર ઓલાને બોલાવ્યો, નંદી મહાદેવ, સિંગી મહાદેવ, રિંગી સિંગીન રિંગીન, એના ગણોના નામ હતા બટા, એક તો તારી જેવો જ હતો ગણ. તમામ ગણોને બોલાવ્યા, બહાર પેરો નાખી ગયો, ચકલું નો ફરકવું જોવે, મારી આજ્ઞા વિતર કોઈ અંદર નો આવવા જોવે, તારી માં ખી જાય ગયેલી હેડો. નંદી કે વાંધો નહીં, એમ બહાર પેરો નખાઈ ગયો. ભોળાનાથ કે પણ દેવી આમ દેવી દેવી નહીં કરવાની મહેરબાની કરી, ખરેખર આમ પતિ પત્નીના ઝઘડા હોય ને એ આમ આમ બહુ સાંભળવા જેવો, આમ મજા આવે. બીજું કઈ તશ્ય તો હોય નહીં, કઈ બકરીનું ધીંગાણું હવારના વાદળા ને બે માણાને કહી જાય એમાં કઈ હોય નહીં, બે માણા ધડી કરી લીધે તમે જાઓ ને, હું છે મોટા ભાઈ, હું છું ભાઈ, તારી ભાભીને પૂછ ને. આપણે કે હું છે ભાભી, તાર ભાઈને પૂછ ને, એમાંની બાજુ ખબર જ ન હોય આનું નામ બે માણાનો કહી ગયો સાહેબ. હવે એક ઝીણી વાત એ કહું, બે માણાનો કહી ગયો થયો હોય, ભાઈ ઓફિસે વ્યાઈ ગયા હોય કે ફેક્ટરીએ વ્યાઈ ગયા હોય, એ
ઓફિસ તો હોય, ગમે ટૂંકમાં કામે વહી ગયા હોય કે પછી પ્રોગ્રામમાં વહી ગયા હોય, હાલે પણ આ તો બધાને સીડી લાગુ પડે ને યાર. હવે ઘરે આવ્યા હોય તો ઘરે આવે પાછા તો અહીંયા હાથ રાખીને એક વાત કરો, પહેલું વહેલું બોલવાની શરૂઆત કોણ કરશે બોલાવાની? પતિ પત્ની બે ઝઘડો થયો હોય તો પહેલું વહેલું બોલાવાનું શરૂઆત કોણ કરશે? મારે વાત જ્યાં મૂકી હતી ત્યાં લાવું છું. બહેનોમાં બુદ્ધિ છે, પુરુષમાં બુદ્ધિ નથી. પુરુષમાં બુદ્ધિ નથી એનો અર્થ એવું નથી કે કાંઈ નથી. એમાં જેટલી બુદ્ધિ ઓછી ને એટલો પ્રેમ વધારે. દિલદાર છે યાર, એનો પુરાવો જ ઘરેલી પહેલું વહેલું બોલાવવાની શરૂઆત એ કરશે. બુદ્ધિવાળા છે જ આઘા રહી શકે, દિલવાળો કોઈ દી આઘો ન રહી શકે, ભલે ગમે એટલા પછી બિલ આવે. જે ઘેરે જાય ને તો ખબર પડે કે આવ્યા તો તરત રોડા ભૈયા જાય તો બોલાને શું થાય, અરે રે આ હું ગયો ચાલની રોતી છે, એને ખબર નથી આ પીડીએ બદલ્યો તારો બાપ. ગાંડે પછી ન રોયા કરે, આમાં હોન તો ભાગશાળી ને હા ભળવા મળે. આમ જો ગાંડી આવું આવું ન હોય ગાંડી, આમ જો આમ જો હું અત્યારે જમવામાં શું છે મારો ટાંકીઓ છે, બપોરે તું કેવી ગાળું દેતો હતો ને અત્યારે આવ્યો ગોરિયો ગમાણે પાછો કે હું રા જમવામાં છે મારો ટાંકીઓ. કોઈ દી મારા બાપા એ ચુકારો નતો કર્યો, તાવળી ઓલો પછી ધીરો પડી શું કે ખબર, એવું તને કઈ નતો કેતો ગાંડી, એમ જો તને થોડું કેતો, એ તો બા ને કેતો હતો તું વૈશમાં કૂદી પડી. મને લાગ્યું છે મને તમે કોઈ કહો જ નહીં, એ ખીચડી ને કટી કર્યા એ ખાવ બરો તરત સમાધાન સાહેબ. બસ જીવો તો ભાવથી જીવો, જીવો. અને વાત કરતો હતો કે આપણે પુરુષમાં દિલવાળો પુરુષ, હા મગજ ભલે નો દિલ કઈ ઓછું છે, ગમે ત્યાં સોટાડીને બેઠો હોય, કોઈ ખોટું ખોટું દાંત કાઢે તો એ ગામમાં ત્રણ વાર ગાડી કાવા મારી આવે, ગાંડી છે તારી માં હું કામ ડીઝલ ના ભાવ બગાડો, ટાયર તોડો ડીઝલ બાળો. એટલા કહું છું બેન ભાઈ, મને દિલ્હી ઝાકણ નયા પ્રોજેક્ટ રખા હે બેન ભાઈ, જાણકર આપકો આનંદ હોગા બેન ભાઈ. કાલ દુપહેર 2 બજે એટલું કિન હોય જાય ને તોય આખા ભારત ને ઊંઘ ન આવે, કાલ બપોર 2 વાગે આવું. એ એક જણા ઓલા આપણે આ મુંબઈમાં ને એવા મોટા સિટીમાં જાય ને ખબર, ઓલા ભાઈ આમ ઓલા પોપટ ચીઠી કાઢતા હોય, આપણે 500 રૂપિયા આપી કે 500 રૂપિયા જે એનો એની રીતનું, કોઈ પહેલાં તો 50 રૂપિયા હતા, અત્યારે 500 અત્યારના બેનો ભાઈઓ ભાવ હોય ભલે, એટલે 500 રૂપિયા મૂકો ને ભાઈ, તો એટલે ડબલામાં લઈ પોપટ જ એક ચીઠી કાઢીને આપે, એનું આપણું ભવિષ્ય કહી દે પોપટ. એક એ ભાઈ બેઠેલા તે એક ભાઈ બાજુમાં, એ ભાઈ 500 રૂપિયા મેં અપના ભાવી દિખાતા હે હમારા પોપટ, આપકો ક્યા હોગા લાભ હોગા હાનિ હોગા, ક્યા હમારા પોપટ હૈ હમારા પોપટ બતાયેગા ભૈયા 500 રૂપિયા મેં. બોલો કે આલે 1500 રૂપિયા કાલ મોદી હું બોલવાના છે એ તારો પોપટ કહી દે ભાઈ કહો,
બોલો પોપટલી નું વિયોજ્યો હજી ન થયો બોલો. માટે કહું છો બેન ભાઈ, મહાદેવ ની કથા છે. આદે બસ એમ જ તે મોરબી માંથી નીકળ્યો, ખબર પડે નકળંગી મંદિર નેજાધારી ના નેજાની છે, માયાભાઈ નો ડાયરો છે. પણ બેન ભાઈ એક નવો પ્રોજેક્ટ મૂક્યો છે. બેન ભાઈ આપ જાણો છો, મેં જબ તક ગુજરાત કા સીએમ થા તબ તક અમેરિકા ને મુજે વિઝા નહીં દે. બેન ભાઈ ઉસકો મેરે નામ છે ડર થા. બેન ભાઈ બરસો પહેલે એક નરેન્દ્ર નામ કા વ્યક્તિ, ઉસકા નામ થા સ્વામી વિવેકાનંદ. વો વર્ષો પહેલે ગયે થે. બોલો વિવેકાનંદ રે શેડો ના ધર્મસભા થી. બેન ભાઈઓ પિછલી પાંચ મિનિટ, કેવલ પાંચ મિનિટ વિવેકાનંદ કો મિલી થઈ, ઓર પાંચ મિનિટ મેં પૂરા વિશ્વ કો ભગવા કર દિયા થા. બેન ભાઈઓ તબ સે અમેરિકા ડર રહા હૈ કે નરેન્દ્ર કો નહીં આના ચાહીએ, નહીં વિઝા દિયા. બેન ભાઈઓ પણ અબ પીએમ હો ગયા, મેં નહીં ના બોલેંગે. બેન ભાઈઓ મેં અભી અમેરિકા ગયા થા, वहां आकर जब मैं भारत का एयरपोर्ट पर उतरा तो पत्रकार मित्रों ने मुझे प्रश्न किया, नरेंद्र भाई अमेरिका में और भारत में क्या फर्क है. बहन भाई घास तेल में और घी में जितना फर्क है इतना भारत और अमेरिका में फर्क है. बहन भाई भारत के व्हाइट हाउस, अमेरिका के व्हाइट हाउस में तब ब्लैक आदमी रहता था. बहनों भाई वहां ओबामा है तो आया अंबामा है. बहनों भाइयों यहां अंबामा है. इसलिए बहनों भाइयों भारत को विश्व गुरु बनाना है, इसलिए मैंने एक प्रोजेक्ट रखा है. बहनों भाइयों आपको जानकर हैरानी होगी लेकिन सही है. बहनों भाइयों थोड़ा खर्चा होगा, दो तीन अभी बूछ मारे ना मारे ए उनके पर छोड़ो. बहनों भाइयों हम भी लोन देंगे दायरा करने के लिए. बहनों भाइयों दायरा करने के लिए ये प्रोजेक्ट बाद में रखूंगा. बहनों भाइयों पर पहला पहला मेरा प्रोजेक्ट सुन लो. मैंने केशुभाई पटेल ने जब नर्मदा योजना गुजरात के घर घर में नर्मदा का पानी पहुंचाने के संकल्प किया था, वो पानी तो मैंने खींच लिया. बहनों प्रोजेक्ट मैंने पूरा किया. बहनों भाइयों दूसरा प्रोजेक्ट है, मैं गंगा जी का पानी अमेरिका पहुंचाऊंगा. बहनों भाइयों समुद्र में से डायरेक्ट पाइपलाइन अमेरिका जाएगी. आप बोलेंगे नरेंद्र भाई गंगा का पानी को अमेरिका लेकर क्या करोगे. बहनों भाइयों वहां का पितृ बहुत पीला में है. बहनों भाई बहुत उसका पितृ का दर्शन करके मैं पिघल गया. बहनों भाइयों मेरे भारत की प्रगति वो उसका पितृ नहीं करने देते हैं. बहनों भाइयों उसका पितृ नहीं करने देते, इसलिए गंगा का पानी को मैं वहां पहुंचाऊंगा और अमेरिका का पितरों का मोक्ष मिल जाएगा और मेरे भारत का विकास होगा. बहनों भाइयों मेरे भारत के विकास में अमेरिका का पितृ दखलंदाजी ना करना चाहिए. बातें हाची ने एक गंगा देवी से विश्व ने शांति अपावी शके. ઈ ગંગા નવ દિવસથી તમારા ગામમાં વહે છે, આ કથારૂપી ગંગા. એટલે કહું છું બેન ભાઈ વાત એટલી જ મારું, હું જે કહેવા જઈ રહ્યો છું કે જે પાત્ર તમને મળે એ પાત્ર બરોબર ભજવો. ટૂંકી વાત એટલી કે એક વિવેકાનંદ
એ 42 વર્ષની ઉંમરમાં પાત્ર ભજવીને વયા જાય એને આજની તારીખે હું તમે ન ભૂલતા હોય. જગતગુરુ શંકરાચાર્ય કેવળ 33-30 વર્ષની ઉંમર જીવીને વયા જાય અને આદિ જગતગુરુ જોઈ કેવાના હોય અને ચાર વેદની રચના એમ કહેવાય કે એ સમાજ સુધી પહોંચાડી હોય. કેટલા ગ્રંથો, ચાર ધર્મ, ચાર પીઠ અને ચાર વર્ણની જેણે સ્થાપના કરી નાખી છે. ખાલી 30 વર્ષની ઉંમર જીવાઈ. 9 વર્ષની ઉંમરે તો આ દેશનું શાસ્ત્રને કંઠસ્થ થઈ ગયું હતું. અને કહેવાય ગયો માણસ યુનિવર્સિટી કરતા જને તાના કોઠામાં કંઈક નોખો પાકતો હોય છે. મારી વાત એ છે. એટલે કવિ કે ધરાવીને ધારના નીપજે કુડવીને માળું ન હોય જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય. કવિએ વધારેમાં વધારે ઠપકો એટલે માને જ આપ્યો છે કારણ કે આ દેશની સંસ્કૃતિનું જતનની જવાબદારી આ દેશની જનતાની છે. આ કથામાં તમે જોજો બહેનોની સંખ્યા વધારે છે. એ ધાર્મિકતા ઘરે તે હવારમાં વહેલા ઊભા થઈ પૂજા પાઠ કરશે પછી જે ઘરની સ્થિતિ દીવો અગરબત્તી એ એવું કરી નાસ્તો તૈયાર થાય પછી આપણે કે જાગો તમારો બાપ દી ઉગ્યો. આ ઘરમાં ધાર્મિક વાતાવરણ કોણ ઊભું રાખે એ જ